ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજા છે? એટલે હમણાં લઈ જાઉં છું હવે એને દવાખાને. ચાલો ભાઈ, ચા પીવા. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? ચણાનું રસ્સાવાળું શાક તૈયાર થઈ ગયું છે. અને અહીંયાથી એક વસ્તુ લાવી છું હું અને તમને બતાવું કે શું છે. તો હાલો ગરબા રમવા, હાલો પ્રેક્ટિસમાં. તો ભુવા ડાન્સ ચાલુ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? મજામાં જશો. સરસ મજાની સવાર થઈ ગઈ છે અને રોજના રૂટીન પ્રમાણે છે એની ગઈ સ્કૂલે. પણ આજે થોડોક ફેરફાર થયો છે. કેવિન સ્કૂલે નથી ગયો. કેવિનની તબિયત થોડીક બગડી ગઈ છે. આજે એને સરદીન તાવ ને એવું થઈ ગયું છે. તો જઈ શકે એમ જ નહોતો, એટલે કે મારે આજે નથી જવું. એટલે એ આજે ઘરે બેઠો બેઠો અત્યારમાં વાંચવા બેસી ગયો છે. તો કેવિન બેઠો છે વાંચવા અને તબિયત ખરાબ છે, એટલે હમણાં લઈ જાઉં છું હવે એને દવાખાને 10-11 વાગે. સરદી તાવ ને ઓછા દવા લીધી હતી પણ કઈ ફેર ન પડ્યો. જવાનું છે ને દવાખાને? ગુડ મોર્નિંગ. હમણાં છે ઈયો નો ચા નાસ્તો થઈ જાય ને 10-11 વાગે જાય ને પછી છે ઈ. ચા નાસ્તો બનાવવાનો છે તો હવે બનાવી લઉં. હાલો ચા પીવા. આ છે મારી ચા. પછી આ છે દૂધ બોનવીટા વાળું, કેવિનનું અને એના પપ્પાનું. પછી બ્રેડ, હિવાળી રોટલી છે અને કેવિન ખાય છે પરાઠા, એના પરાઠા. ચાલ ભાઈ, ચાલો 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 ભાઈ ચા પીવા. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? પેલા ચા પીવા ને પછી ગુડ મોર્નિંગ. ચા પીને ગુડ મોર્નિંગ કરવાનું એટલે ફ્રેશ થઈ જાય એમ. હા, તો ચાલો બધા ચા નાસ્તો કરવા. ચાલો તૈયાર થઈ ગયા છે. એમને જાય ઓફિસ અને આપણે કરીએ ઘરનું કામ. ઘરનું બધું જ કામ પતી ગયું અને હવે કરું છું રસોઈ. ને રસોઈમાં બનાવું છું ચણાનું રસ્સાવાળું શાક, જેનીના ફેવરેટ યલ્લો ભાત, રોટલી અને સલાડ કરશું. તો રસોઈ થઈ જાય પછી કેવિનને દવાખાને લઈ જઈશ. તો ચાલો રસોઈ કરી લઉં. ચણાનું શાક બનાવવા માટે જો ચણા રાતે પલાળી દીધા હતા, આખી રાત પલળ્યા અને પછી અત્યારે બાફી લીધા છે મીઠું નાખીને. અને શાક વઘારવા માટેની જો આ બધી તૈયારી કરી લીધી છે. 2-3 ડુંગળી સમારી છે, 1 મોટું ટમેટું, 1 લીલું મરચું અને આ લસણને તો હજી આપણે ખાંડશું ખાંડણીમાં. અને આખા ગરમ મસાલા લીધા છે બધાય થોડા થોડા. અને આટલા છે આપણે લસણ ખાંડવી ને એમાં નાખશું. તો લસણ ખાંડી લઈ અને પછી વઘારવી ચણા. ચણાનું રસ્સાવાળું શાક તૈયાર થઈ ગયું છે. આમાં કોથમીર ખાલી નાખવાની બાકી છે
આજે કોથમીર નથી, હવે કોઈક શાકભાજી વાળા આવે ને ત્યારે થાય. તો આ શાક આપણે ખાવાનું છે જેનીના ફેવરિટ યલ્લો ભાત સાથે, એટલે રસાવાળા ચણા બનાવવા પડે. આ જેનીને જો ફેવરિટ છે, મારે બનાવવા જ પડે યલ્લો ભાત. અને રોટલી થઈ ગઈ છે, અને હવે કેવીનને દવાખાને લઈને જાઉં. બધી રસોઈ થઈ ગઈ, રસોડું સાફ થઈ ગયું, અને હવે જાય દવાખાને. જો બિલ્લી ફેમિલી આવી ગયું છે, ખાઈ લે. જો આ બિયારતી જોઈ કે મારા બચ્ચાને કંઈક કરશે તો. ખાઈ લે, અહીં નહીં દે, બિલાડી નહીં દે. બહુ મોટા બચ્ચા થઈ ગયા છે. રસોઈ થઈ ગઈ અને હવે કેવિનને લઈને જાઉં છું દવાખાને. હાલ કેવિન હાલ ઉભો થા, દવાખાને લઈ જાઉં છું. નારે આરે ઘઉં દળાવવા છે, એ કામ પતાવી દઉં. બે કામ થઈ જાય અને રસોઈનું કામ તો હજી પતી ગયું છે, એટલે હવે વાંધો નહીં, મોડું થાય તો. ચાલો દવાખાને, ચાલો જમવા. ચણાનું રસાવાળું શાક, એની સાથે યલ્લો ભાત, જેનીના ફેવરેટ, અને રોટલી છે, છાશ છે, સલાડ છે, અને આવી ગયા છે બધા. જો આ હેરાન કરશે હવે, એ ખોણામાં જ બેસવા જોઈએ. એના કેવિન હાલ, કેવિનને તાવ આવ્યો છે પાછો, એટલે જમાડી લઉં અને પછી દવા પી લે. તો ચાલો બધા જમવા. જમીને ફ્રી થઈ ગયા. કેવિનને દવાખાને લઈ ગઈ હતી ને, તો એને થોડી ત્રણ ચાર જાતની દવા આપી છે ત્રણ દિવસની. તો અત્યારે એને જમીને દવા આપી હતી, અને કેવિનને દવાખાનેથી લઈને આવી અને પછી હું બહાર ગઈ હતી, એક જગ્યાએ કામ હતું. તો અને અહીંયાથી એક વસ્તુ લાવી છું હું, અને તમને બતાવું કે શું છે અને કોણ કોણ એ વસ્તુ વાપરે છે ને રસોઈમાં, એ મને કહેજો કમેન્ટમાં. અને જો વાપરતા હોય તો એ વસ્તુ કેવી આવે છે એ મને કહેજો, કારણ કે હું પહેલી વખત લાવી છું તો મારે ટ્રાય કરવાની છે એની. પણ જો કોઈ વાપરતા હોય તો મને જરૂરથી કહેજો કે આ જે હું લાવી છું એ સારું આવે છે કે નથી સારું આવતું, તો બતાવું તમને કે શું લાવી છું. તો આ મસાલો લાવી છું, અને આ છે દાબેલી મસાલો, અને આ છે માંડવીનો પ્રખ્યાત દાબેલી મસાલો કચ્છનો, અને બહુ સરસ મસાલો આવે છે એવું મને કીધું છે. અને આ દાબેલી બનાવવાનો મસાલો જે છે ને, સૌ પ્રથમ બનાવનાર એ છે આ મસાલો ચંદુભાઈ ભાનુશાલીનો, માંડવીવાળા. તો મેં તો ક્યારે વાપરેલો નથી, પણ જ્યાંથી લાવી છું ને એમને કહેતા હતા કે બહુ જ સરસ દાબેલી બને, કચ્છની ઓરિજિનલ જે કચ્છી દાબેલી આવે ને એ બને આમાંથી, સરસ એકદમ એવો ટેસ્ટ આવે. એટલે આ આપણે જ્યારે બનાવશું ને ત્યારે પાછી હું તમને બતાવીશ, અને એનો રિવ્યૂ પણ તમને આપીશ કે કેવી દાબેલી બને છે. આ અહીંયા આપણે રાજકોટમાં અહીંયા તો ક્યાંય મળતો નથી, આ કચ્છ માંડવીમાં જ મળે છે મસાલો. અને આ છે 85 રૂપીઝનો, 85 રૂપિયાનો પેકેટ છે, અને આનું વજન કેટલો છે, 250 ગ્રામ છે. એટલે આ બનાવીશ ને ત્યારે હું તમને બતાવીશ. પણ જો કોઈ આનો ઉપયોગ કરતું હોય અને ખબર હોય કે કેવો મસાલો આવે છે, તો મને કમેન્ટમાં જરૂર કહેજો, એટલે મને ખબર પડે. અને સાથે આ એક બીજો મસાલો લાવી છું, ગરમ મસાલો, આ પણ કચ્છનો જ છે. આ છે બેટુભાઈનો મસાલો છે, આ ગરમ મસાલો જ છે. એટલે આમાંથી તો તમે કોઈ પણ રીતે યુઝ કરી શકો, સમોસા, કચોરી, કોઈ પણ વસ્તુ બનાવી શકો, પાઉંભાજી. એટલે એમ કહેતા હતા કે આ મસાલો પણ બહુ જ સરસ આવે છે, અને આ એકદમ અલગ જ આવે છે. અહીંના જે ગરમ મસાલા આવે ને એની કરતાં આનો ટેસ્ટ બહુ સારો હોય છે. તો જોઈએ, હવે યુઝ કરીશ એટલે હું તમને જરૂર બતાવીશ. અને આનો ભાવ પણ હું તમને કહું કેટલો છે. તો આનો ભાવ છે 160 રૂપિયા, અને 250 ગ્રામ એટલે કે 250 ગ્રામ વજન છે આનો. હવે આ ખોલીશ ને ત્યારે પણ હું તમને બતાવીશ કે કેવો છે. અને આ દાબેલીનો મસાલો છે ને એ ભીનો મસાલો છે, ઓલો ડ્રાય આવે એવો નથી, ભીનો છે. આ બે મસાલા લાવી છું, હવે બે યુઝ કરીશ ત્યારે તો હું બતાવીશ, પણ અત્યારે જો કોઈ યુઝ કરતા જ હોય તો મને કહેજો કમેન્ટમાં.
સાંજ થઈ ગઈ છે અને જેની તૈયાર થઈ ગઈ છે ગરબા રમવા. તો હાલો ગરબા રમવા, હાલો પ્રેક્ટિસમાં. કાલે બહુ મોડા આવ્યા હતા, છેક પોણા નવે આવ્યા હતા, હવે આજે આવી ત્યારે સાચા. અને આજે એને તો ઓલો ડાકલાવાળો રાસ કરાવવાના છે, કાં ભુવા ડાન્સ, એટલે એને કાળા કપડાં અને વાળ છૂટતા રાખવાના છે. તો ચાલો મોડું થાય, ચાલો. છે ને ભુવા ડાન્સ માટે તૈયાર થઈ ગઈ છે, જો વાળ ખુલ્લા કરીને. જો ભુવા ડાન્સ ચાલુ છે. ચાલો જમવા, ગરબા રમીને આવી ગયા, ભુવા ડાન્સ કરી કરીને થાકી ગયા ને, હજી એને ચક્કર આવવા માંડ્યા હતા ભુવા ડાન્સ કરીને. તો આજે એને બનાવડાય છે મેગી. ચક્કર આવે ને પછી વેન તે નીલા જાય. હાલો જમવા, તો કે હાલો જમવા, મેગી ખાવાની છે, મેગી અને થોડુંક ચણાનું શાક ને ભાત છે. મેગી ની આપણને થાક લાગ્યો કે ગમે તેવી જમીને ફ્રી થઈ ગયા અને બધા સુઈ ગયા. કેવિન ને હવે થોડુંક સારું છે, અત્યારે દવાનો બીજો ડોઝ લઈ લીધો એટલે હવે નથી વાંધો એટલો બધો. અને હા, આજે ઘણા બધાએ ચટણીની રેસીપી જલ્દી જલ્દી માંગી છે, તો આપણે કાલે એનો વિડીયો અપલોડ કરવાનો જ છે જેનિસ કિચનમાં. આજે જ કરવાનો હતો, પણ આજે થોડું ઘણું બહારનું કામ હતું એટલે ના થઈ શક્યો. મેં કાલે જ તમને કીધું હતું કે જો કાંઈ બીજું કામ આવી જશે તો નહીં થઈ શકે, એટલે આ માટે આજે ના થઈ શક્યો. પણ કાલે તો જરૂરથી વિડીયો અપલોડ થઈ જશે અને જેનિસ કિચનમાં જોવા મળશે. અને જોજો બધાએ અને કહેજો કે કેવી ચટણી લાગી. ચટણી તો બધાને જોઈને તો સારી જ લાગી, પણ જો એનો સ્વાદ જોઈતો હોય ને તો બનાવવી જ પડે ઘરે. તો તમે બધાએ બનાવજો એકવાર, હું કાલે રેસીપી મૂકું એટલે, અને પછી જ તમને ખબર પડશે કે એનો ટેસ્ટ કેવો હોય. બહુ જ મસ્ત બને, તો બનાવજો એકવાર, ટ્રાય જરૂર કરજો અને કહેજો કમેન્ટમાં કે કેવી બની. તો સારું, ચાલો હવે મોડું થઈ ગયું છે બહુ જ. આ ગરબા રહેશે ને ત્યાં સુધી તો અમારે આવું થશે જ તે, મોડું થઈ જશે રોજે રોજ, કારણ કે ગરબા રમીને આવે પછી રસોઈ થાય ને પછી જમવી. તો ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ, બહુ મોડું થઈ ગયું છે અને બહુ લંબાઈ જશે. સારું ચલો, બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.